વેસુમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ઉમરા પોલીસે આરોપી અતુલ વેકરિયા સામે અકસ્માતની હળવી કલમો લગાવતા તેને જામીન મળ્યા હતા. જો કે વિવાદ વધતા આખરે પોલીસે અતુલ વેકરિયા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો હતો અને તેના જામીન કેન્સલ કરવા પ્રોસેસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. વેસુમાં હિટ એન્ડ રનની ઘટનામાં ઉમરા પોલીસે આરોપી અતુલ વેકરિયા સામે અકસ્માતની હળવી કલમો લગાવતા કોર્ટમાંથી જામીન મળી ગયા પછી 304ની કલમ એટલે કે સાપરાધ મનુષ્ય વધનો ઉમેરો શનિવારે સાંજે કર્યો હતો. જો કે આરોપીનો દારૂ પીધેલાનો મેડિકલ રિપોર્ટ હજુ આવવાનો બાકી હોય અને પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો નથી. આ રિપોર્ટ આવ્યા બાદ એમવી એક્ટ 185 કલમનો ઉમેરો પણ થઈ શકે છે. તો ટ્રાફિક પોલીસના એસીપી મેવાડાએ એક્સિડન્ટવાળી જગ્યાની વિઝિટ કરી તેમણે પણ એમવી એક્ટ 185 અને 304ની કલમ ઉમેરવાની વાત કરી હતી, છતાં ઉમરા પોલીસે વાતને પણ ધ્યાને ન લીધી હતી. છેવટે પોલીસે 304ની કલમનો ઉમેરો કર્યો હતો. ઝોન 3 ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે એક્સિડન્ટના કેસમાં 304ની કલમનો ઉમેરો કરાયો છે, સાથે જ આરોપીના જામીન કેન્સલ કરવા માટે પણ કોર્ટમાં પ્રોસેસ કરાશે. હવે આ કેસમાં મજબૂત કડીઓ મેળવવા માટે પોલીસે ફ્રેન્કીની લારી ચલાવતી મહિલા અને તેના પુત્રના નિવેદનો લીધા છે, ઉપરાંત સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવ્યા છે, જ્યારે અન્ય એક મોપેડને પણ અડફેટે લીધું હતું, જે દંપતીના નિવેદન પણ લેવાશે. હાલ પોલીસના જણાવ્યા મુજબ એક્સિડન્ટ થયું છે તેમજ જે સ્થળ પર અકસ્માત થયો છે તે પણ બમ્પરથી દૂર છે. ઉર્વશીના મોપેડને પણ ભારે નુકસાન થયું છે. એકવાર પોલીસે ઉર્વશીની મોપેડ જોવાની જરૂર છે, કેમ કે મોપેડમાં જે રીતે ઘસારો છે તે જોતા કારની સ્પીડનો અંદાજો લગાવી શકાય છે. તો અકસ્માત મોતની ઘટનામાં શહેરના જાણીતા એડવોકેટ જમીર શેખે જણાવ્યું હતું કે આઈપીસી કલમ 304A હેઠળ જામીન મળ્યા હોય તો પોલીસે કલમ 304નો ઉમેરો કોર્ટમાં મોકલીને અગાઉના જામીન રદ કરવા અંગેની અરજી આપી ફ્રેશ વોરંટ ઇસ્યુ કરાવવું જોઈએ. ત્યારબાદ આરોપીની ધરપકડ પોલીસ કરી શકે છે. મારી છોકરીને સજા જે કંઈ પણ કર્યું છે એમને સજા કરીને કડી સજા એને થવી જોઈએ ને એ માણસે અમને મારા છોકરાને જોયો હશે જે બી હશે અમને મારા કુટુંબ અમે મારા દીકરો મારા વર મારી વહુ મારા જે છે કુટુંબીજનોને કંઈ પણ થયું તો એના જવાબદારી એ રહેશે, સાહેબ એ રહેશે. અમે બહુ ગરીબ માણસ છીએ સાહેબ કે અમે એમની આગળ કંઈ પણ નથી, પણ મારા છોકરાએ મને મને ખબર નથી સાહેબ કેવી રીતના મારી છોકરીને એક્સિડન્ટ થયો. મારા છોકરો આ એકલા એને બેન કોઈને પણ પડી આવક કરી આવક ગણ એ મારા પોયરા એને એડમિટ કરી મને સે ખુદ મને નથી કીધું. મારા છોકરાએ મને રાતના 2 વાગે કીધું સાહેબ, 2 વાગે મને એવું કહીને રાખેલી મને એવું કહીને રાખેલી કે બેને કશું થયું નથી સાહેબ. મારા છોકરીને તમે ન્યાય અપાવજો, તમે મારો તમને હું ભગવાન માની સાહેબ, ભગવાન માનીશ તમને. મારી છોકરીને ન્યાય અપાવજો સાહેબ. અમારું ગરીબનું જોજો, મને બીજું નથી સાહેબ. મને 1 લાખ રૂપિયા 25 લાખ 50 લાખ આપે ને હું કરા સાહેબ. પૈસો આજે છે ને કાલે કંઈ નથી, પણ અમારી દીકરી થોડી આવવાની છે. તમે જુઓ મારી દીકરી ફૂલ જેવી દીકરી જુઓ, એના એના ચહેરા પણ તમે એનો ચહેરો જોવો નહીં, એનો ચહેરો જુઓ એના ચહેરા પર તમને લાગે કંઈ છે. આજે મારી છોકરીને મારે લગાવવાને લગ્ન કરવાના હતા, એને વિદાય કરવાની હતી, તે સમયે આજે એને મેં અગ્નિડા આપ્યો સાહેબ, અગ્નિડા આ હાથે એને અગ્નિડા આપ્યો. એના ભાઈએ એ મારી દીકરી નહીં હતી, મારો દીકરો હતો સાહેબ, દીકરો. મારું નામ નીરજ મનુભાઈ ચૌધરી છે, મારી બહેનનું નામ ઉર્વશી મનુભાઈ ચૌધરી છે. તારીખ 26/3/2021 રોજ અમે સગાવાળાને ત્યાં ગયેલા હતા અને ત્યાંથી રિટર્ન વખતે એને ફેંકી ખાવાની ઈચ્છા હતી, તેથી હું એની ઈચ્છા પૂરી કરવા માટે એને ઉડના મગદલા રોડ પર બાલાજી હોન્ડા શોરૂમની સામે આવેલ ફેંકીની લારી પર ફેંકી પાર્સલ કરવા માટે લઈ ગઈ. ત્યાં અમે ઓર્ડર આપ્યો અને એ ફેંકી પાર્સલ કરાવી હું એના નાણાં ચૂકવવા ઊભો થયો ને એ ગાડી પર બેઠી હતી. ત્યાં પાછળથી સમાચારને પત્રોમાં જણાવેલ વ્યક્તિએ તેને અકસ્માત કર્યો. તમે કયા પ્રકારની ન્યાયની અપેક્ષા રાખો? કાનૂની રીતે જે ન્યાય મળે એ
એને ઉપા જોઈએ. એ વ્યક્તિને સજા થવી જ જોઈએ. મને પૈસા નાણાં બીજું કશું નહીં જોઈતું, પણ મારી બહેનને ઇન્સાફ થવો જોઈએ, એને સજા થવી જોઈએ. મારું નામ અતુલભાઈ નાનુભાઈ ચૌધરી, મરનાર ઉર્વશીબેન નાનુભાઈ મનુભાઈ ચૌધરીનો હું કાકા છું. આ 26 તારીખે ઘટના બની એ અમારા પરિવાર માટે તો એક હાથ તૂટી પડ્યું સમાન છે. આ બધી ભાજપની સરકારો બધી મોટી મોટી વાતો કરે છે કે બેટી બચાવો બેટી બચાવો. આજે બેટી જ્યારે આ રીતે મારી નાખે જાહેરમાં તો પણ એ માણસને કોઈ સજા થતી નથી, કોઈ જેલમાં કોઈ મોકલવાની વાતો નથી કરતું અને એના ઉપર કોઈ એક્શન નથી લેતા. તો આપણે અમારે આ પોલીસ તંત્ર છે કે પછી સરકારની નીતિ સામે અમને થોડો શંકા ઊભી થઈ છે. ઉપરાંત અમારા કુટુંબના ભાઈ ઉપર, મારા સગા જે ભાઈ છે જેની છોકરી એક્સપર્ટ છે એના ઉપર એને બળજબરીથી અમુક ફોન આવે છે અને કેસને દબાવવાની લાલચ આપી અને દબાવવાની વાતો કરી રહી છે. તો મારે કંઈ અમારે આ છોકરીને ન્યાય મળે અને શું કહેવાય કે એને મોટી સજા થવી જોઈએ કે જેથી એ ભવિષ્યમાં આવું કરતાં પણ અચકાય. અને હું તો માનું છું કે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી અને આ તો માનનો વધ કર્યો કહેવાય, આ માન એક પ્રકારની હત્યા થઈ કહેવાય. અને બેટી બચાવવાની આ જે અભિયાન ચાલે છે એમાં છોકરીનું હત્યા થઈ કહેવાય, તો હત્યાની સામે એને મૃત્યુદંડની સજા થવી જોઈએ. હું તો એવું માનું છું કે એ સિવાયથી મોટી સજા કે છે જ નહીં, તો એને તો મૃત્યુદંડની સજા થવી જોઈએ. તો જ એ છોકરીને પણ એ એના જીવને એના આત્માને શાંતિ મળશે. અને અમે એક આ ગરીબ પરિવારના છીએ એટલે એવું તો નથી કે અમે કોઈના દબાયેલા રહેવાના છીએ. હું જાહેરમાં કહું છું કારણ કે અમે સાચા છીએ, અમારો કોઈ વાંક નથી. બાજુમાં બેઠેલી છોકરીને આ રીતે ઉડાડી મારે દારૂ પીધેલી હાલતમાં ગુજરાતમાં દારૂબંધી છે તો શા માટે દારૂ પીને ચલાવે છે વિહીકલ, બરાબર? તો એને કેમ ને તમે દારૂબંધીના કલમમાં કે ગમે તે કોઈ કલમમાં એને અરેસ્ટ નથી કર્યો અને એની તમે કોઈ જે કોઈ પણ પ્રકારની એના ઉપર કાર્યવાહી કરી હોય તો એની અમે કંઈ પણ પ્રકારની જાણકારી આપી નથી. એને કોઈ મેડિકલ ચેકઅપ થયો નથી કે એણે શું પીધેલું હતું અને એણે શું કર્યું એ પણ કંઈ અમને રિપોર્ટ મળ્યો નથી. કોઈ પણ પ્રકારના કોઈ પણ નેતા કે કોઈ પણ અમારે ત્યાં કોઈ શું થયું છે અમારી ખબર નથી, પૂછવા નથી આવ્યો આજ સુધીમાં. એના માટે અમને થોડો આક્રોશ છે અને હું અપેક્ષા રાખું આપ મીડિયા તરફથી કે અમને પૂરો ન્યાય મળે, છોકરીના આત્માને શાંતિ મળે. એના માટે હું તો એટલું ઈચ્છું છું કે એને મૃત્યુદંડની સજા થવી જોઈએ. બસ એ જ. બ્યુરો રિપોર્ટ, SI ન્યૂઝ, સુરત.